वागरा तालुकामां आवेल दहेज गाममां मार्क्सना बहाने सामान्य जनता पासेथी उघराणी करता दहेज गाम पंचायतना सरपंच जयदीपसिंह राणा। हाल समग्र देशमां कोरोना जेवी महामारीनुं निर्माण थयुं छे। आखो देश आ महामारी सामे लड़त आपी रह्यो छे। એવામાં મધ્યમ વર્ગના લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવામાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું જીવન ગુજારણ ચલાવવા માટે ફાફા મારવાનો સમય આવી ગયો છે। પરંતુ આ દેશના સત્તાધીશો જે પોતાની જાતને જનતાના રખવાળા તરીકે ઓળખાણ આપતા હોય છે એ પોતે જ ગરીબો પાસેથી કાયદાના નામે લૂંટ ચલાવી રહ્યા છે। હાલમાં વધતા કોરોનાને લઈ સમગ્ર દેશમાં જનતા જાગૃત થઈ છે અને અનલોકમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર જેવા ઉપયોગી વસ્તુઓનો સખ્તપણે ઉપયોગ કરી રહ્યા છે। આવામાં કેટલાક સત્તા ઉપર બેસેલા લોકો કાયદાના નામે ઉઘરાણી અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા દહેજ ગામે સરપંચ દ્વારા ગામમાં માસ્કના બહાને સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે અને કાયદાના નામે ઉઘરાણી કરી રહ્યા છે। દહેજમાં રવિવારના દિવસે રવિવારીનું બજાર ભરાય છે, જેમાં ખરીદી કરવા આવતા લોકો માસ્ક વગર ફરતા અમારા પ્રતિનિધિના કેમેરામાં કેદ થયા છે ત્યારે સરપંચના કોઈ કાયદા દેખાતા નથી। જ્યારે વધુમાં આખા દહેજમાં ઠેર ઠેર દેશી વિદેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે। આ બાબતે સરપંચને એ વેચાણમાં રસ હોય એમ લાગી રહ્યું છે અને ત્યાંની પોલીસના આટલા લાંબા હાથ નથી કે બોટલગારોને સામે કાર્યવાહી કરી શકે। બ્યુરો રિપોર્ટ ફારૂક દીવાન, ન્યૂઝ 108, ભરૂચ।